નમસ્કાર મિત્રો આપ સૌ મજામાં આશો મિત્રો ભારત સરકારે એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું અને પછી સરકારે ઓગણીસ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે જેની અંદર ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેમાં ખેડૂતો માટે મહિલાઓ માટે શ્રમિકો માટે અને મિત્રો એનએફએસે જે રેશન કાર્ડ ધરાવે છે તેમના માટે પણ જાહેરાત થઈ છે તો આજના ટોપિકની અંદર જાણીશું કે કઈ કઈ યોજનાઓ બહાર પાડવામાં આવી છે તેની અંદર તમને હજી સુધી કેટલો લાભ મળ્યો અને આવનાર સમયમાં કેટલો લાભ મળવા પાત્ર છે તમામ વિગતો જાણીશું તો જે મિત્રો અમારી ચેનલમાં નવા છે અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને અન્ય મિત્રો સુધી શેર કરજો જેથી આપને ગુજરાત સરકારની યોજનાઓની માહિતી તમને મળી રહે તો શરૂઆત કરીએ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે કે જે ખેડૂતનું ખાતું પીએમ કિસાનમાં છે તે દરેક ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયા જમા કરી દેવામાં આવ્યા છે તો પીએમ કિસાનની અંદર કેટલા રૂપિયા આવી ગયા છે બે હજાર રૂપિયા આવ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન કોમેન્ટ આવતી હતી કે અમારા ખાતામાં બે હજાર રૂપિયા જમા થયા નથી તો તેનું પણ એક કારણ હોઈ શકે કે તમે જ્યારે ઓનલાઈન અરજી કરી છે ત્યારે આધાર કાર્ડ જે છે મિત્રો જે રીતે આધાર કાર્ડની અંદર નામ છે તે રીતે ઓનલાઈન લખ્યું ના હોય તો જ તમારે એ પ્રોબ્લેમ આવી શકે છે તો મિત્રો એ તમે ઓનલાઈન પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જઈ અને સુધારી શકો છો ત્યાંનો પણ અમે અલગથી વિડીયો બનાવી દીધેલો છે એ પણ તમે સુધારી શકો છો અથવા તો બેક એકાઉન્ટ કે એવી કોઈપણ પ્રકારની ભૂલ કરેલી હોય તો જ્યારે લોકડાઉન પૂરું થાય તેના પછી તમે તાલુકા પંચાયતની કચેરીમાં જઈ અને એ ફોર્મ ત્યાંથી મળી જશે એ ફોર્મ તમે આપશો એટલે તમારા બેક એકાઉન્ટની અંદર કોઈ ભૂલ થઈ જશે તો સુધરી જશે પછી આગળ જોઈએ કે જે મહિલાઓનું ખાતું જનધનમાં હતું તે તમામ મહિલાઓના ખાતામાં એપ્રિલ મહિનામાં મિત્રો પાંચસો રૂપિયા જમા થઈ ગયા છે એ રીતે એપ્રિલ મે અને જૂન કુલ કેટલા પૈસા જમા થશે કુલ પંદરસો રૂપિયા જમા થશે તો મિત્રો એપ્રિલ મહિનાના રૂપિયા દસ એપ્રિલ સુધી દરેક મહિલાઓના ખાતામાં જમા થઈ ગયા છે તો એક વસ્તુ મહિલાઓ માટે જાણવા જેવી છે કે તમારે જનધન ખાતું ખોલાવી દેવું જોઈએ ભવિષ્યની અંદર કદાચ આવા લાભો મળે તો એ તમને ઉપયોગી બની શકે તો કેટલા રૂપિયા મળવાપાત્ર થશે પંદરસો રૂપિયા બીજી એ વિનંતી હતી કે ખેડૂત મિત્રો જો હજુ સુધી બે હજાર રૂપિયાનું જે છે પીએમ કિસાનની અંદર ફોર્મ ના ભર્યું હોય તો હાલમાં પણ મિત્રો ગમે ત્યારે એ ફોર્મ ભરી શકો છો અને હાલમાં એ યોજના ચાલુ છે તમે તમારા ગામની અંદર જે વી ઓપરેટર છે તેમને કહેશો તે પણ ફોર્મ ભરી દેશે અને મિત્રો જનધન ખાતા માટે તમે બેંકની અંદર લોકડાઉન પૂરું થયા પછી જઈ શકો છો અને ગામની અંદર જે બેંક મિત્ર હોય છે તમારા ગામની અંદર એક બેંક મિત્ર આવતા હશે તેમને પણ વધુ માહિતી માટે પૂછી શકો છો અને અમે અલગથી એક વિડીયો પણ બનાવેલો છે આગળ જોઈએ જે મહિલાઓનું ઉજ્જવલા યોજનામાં મિત્રો ગેસ કનેક્શન લીધેલા છે તે તમામ મહિલાઓના બેંક ખાતામાં એક જે છે એક બેસ એક ગેસ બાટલાની સબસિડી જમા થઈ ગઈ છે કેટલી સબસિડી જમા થઈ ગઈ છે સાતસો છાસઠ રૂપિયા એ ગેસ સબસિડી આવી ગઈ છે તો તમને જો ગેસ સબસિડી જમા થઈ ગઈ હોય તો તમે એ બાટલો જે છે બુકિંગ કરાવી દો જેથી બીજા બાટલાની તમને જે છે એ સબસિડી જમા થઈ જશે એ સબસિડી મિત્રો લગભગ પંદર દિવસ પછી જમા થશે એવા સમાચાર છે બીજું કે મિત્રો ઘણા બધા કોમેન્ટ આવતી હતી કે અમારે સબસિડી જે છે મેસેજ નથી આવ્યા કે એવો કોઈ પણ પ્રકારનું તો તમે જે પણ તમારા ડીલર છે ગેસ કનેક્શન જેવાથી લીધેલું છે તેમને મળી અને તમારું જે છે એક ફોર્મ આવશે એ ફોર્મ તમે ભરીને આપશો તો તમારો મોબાઈલ નંબર એ તમને જે એ સુધારી આપશે ને વધુ માહિતી માટે તમે ગેસ ડીલર જે છે તેમને મળી શકો છો આગળ જોઈએ જેમનું રેશન કાર્ડ એનએફએસએ અંતર્ગત છે એટલે કે અંત્યોદય યોજનામાં છે તેમના તમામ મિત્રો ખાતામાં રાજ્ય સરકાર ગુજરાત સરકાર વીસ એપ્રિલથી કેટલા રૂપિયા આપવાની છે એક હજાર રૂપિયા તેમના ખાતામાં જમા કરાવવાની છે હવે ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હતા પૂછતા હતા કે એનએફ છે એટલે શું મિત્રો એનએફએસ એ રાષ્ટ્રીય અનસલામતી બે હજાર તેરનો કાયદો છે જેની અંદર તમે બધાએ જે છે ફરી રેશન કાર્ડ સુધારવા માટે આપ્યું હશે અને એ સુધરી અને તમારું કાર્ડ શું બન્યું છે એનએફએસ એ તો તમે તમારું જે છે એ મિત્રો રેશન કાર્ડ ઉપર લખેલું હશે કે આ રેશન કાર્ડ અનસલામતી જે છે લાલ અક્ષરની અંદર હશે અને ગોળ શું હશે સીકો હશે તો એ તમે જોઈ શકો છો કે તમારું રેશન કાર્ડ કયું છે અથવા તો ઓનલાઈન પણ ચેક કરી શકો છો કે તમારું કાર્ડ એનએફએ અંતર્ગત છે કા નોટ એનએફે અંતર્ગત તો તેનો અલગથી આપણે વિડીયો બનાવેલો છે તે પણ નીચે કોમેન્ટ બોક્સમાં તમને મળી જશે હવે ઘણા બધા મિત્રો પૂછતા હતા કે કઈ રીતે જમા થશે તો તેની માહિતી મળવા પાત્ર એવી છે કે બે રીતે કદાચ પૈસા હજુ પૂરેપૂરી માહિતી બહાર આવી નથી પરંતુ જ્યારે આવશે ત્યારે અમે તમને એ વિડીયો બનાવી અને માહિતી આપતા રહીશું પરંતુ અત્યારે તો એવું જણાઈ રહ્યું છે કે તમે તમારું જે મુખ્ય વ્યક્તિ છે તેનું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ તમે આપેલું છે એ આધાર કાર્ડ સાથે જે પણ બેંક લિંક હશે તે ખાતામાં જમા થઈ જશે પ્રથમ તો આ માહિતી છે બીજી એવું માહિતી છે કે તમે જ્યારે મિત્રો રેશન કાર્ડ કઢાવવા માટે જ્યારે આપ્યું હતું બેંક એકાઉન્ટની માહિતી આપી હતી તે ખાતાની અંદર જમા થશે પરંતુ હજુ સરકારે વિકતો બહાર પાડશે ત્યારે અમે તમને એ જણાવતા રહીશું હવે બીજું એ માહિતી હતી કે રેશન કાર્ડ નથી અને શ્રમયોગી છે તો તેને કઈ રીતે લાભ મળશે તો તેના માટે રાજ્ય સરકારે એક મિત્રો પરિપત્ર પણ બહાર પાડેલો છે પણ વધુ માહિતી આવશે એટલે અલગથી વિડીયો બનાવી અને જણાવતો રહીશ પરંતુ અત્યારે એવી વિગતો મળી રહી છે કે એમને પણ અલગથી જેમનું રેશન કાર્ડ નથી અને શ્રમયોગી છે તેમના ડેટા સરકાર એકઠા કરશે એકઠા કરી અને તેમને એક હજાર રૂપિયા જે છે સરકાર તેમના ખાતામાં જમા કરાવશે હવે બીજી મિત્રો માહિતી એ હતી કે અનાજ વિતરણની કામગીરી ચાલુ જ રહેશે જે મિત્રો નથી લાવ્યા જે હજુ સુધી મિત્રો હાલમાં તેરથી જે અઢાર એપ્રિલ વચ્ચે એપીએલ વન રેશન કાર્ડ ધારકોને વિતરણ થયું બીજું અગાઉ બીપીએલ કાર્ડ હતું જેમનું અંતોદયમાં નામ હતું તેમને પણ એ સબસિડી જે છે મિત્રો અનાજ મળ્યું અને હજુ સુધી લાવ્યા નથી તો તમને એ મળવા પાત્ર થશે સરકારે એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી નવી સૂચના ના અપાય ત્યાં સુધી એ ચાલુ રહેશે તો આ હતી માહિતી હજુ પણ ઘણી બધી યોજનાઓ છે તેના વિડીયો અમે આપતા રહીશું આ તો તમારી ફક્ત માહિતી માટે કે તમને હજુ સુધી કેટલા પ્રકારના લાભ મળ્યા છે કેટલા પ્રકારના લાભ બાકી છે હવે રેશન કાર્ડ વિશે જે હજાર રૂપિયા આપવાના છે તેના વિશે વધુ માહિતી અમે એકઠી કરી રહ્યા છે તો તમને એ રીતે આપતા રહીશું તો મળીશું નવા વિડીયો સુધી ત્યાં સુધી આપશું રજા લઈશું અમારી ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો થેન્ક યુ આ બરાબર